कौन से केंद्रीय महिला कॉलेज, जामनगर, होम साइंस, सेमेस्टर 5, मैरिज एंड फैमिली रिलेशनशिप, पेपर नंबर 6, यूनिट 2। એમાં આપણે વાત કરતા હતા સંયુક્ત કુટુંબ એટલે શું એમની આપણે વ્યાખ્યા જોઈ। આજે આપણે જોઈએ છીએ સંયુક્ત કુટુંબ અને તેના શું લાભ હોય અથવા તેના શું ગુણ છે। સામાન્ય રીતે એમના 3 વિભાગો પાડેલા છે લાભના, જેમાં પહેલું છે સામાજિક લાભ। સામાન્ય રીતે કુટુંબ છે, એક કુટુંબો બધા ભેગા થાય અને એમનાથી સમાજની રચના થતી હોય છે, એટલે સામાજિક લાભ તરીકે એમને જોવામાં આવે તો એમાંનું પહેલું છે સભ્યોની ઉન્નતિનું સમાન સ્તર। એટલે જે સંયુક્ત કુટુંબ છે એ સંયુક્ત કુટુંબની અંદર દરેકનો અલગ અલગ આવક કે અલગ અલગ વ્યવસાય હોતો નથી, પણ એ બધું સમાન ગણવામાં આવે છે। એટલે કે એ કુટુંબના જે જે સભ્યો છે એ બધા સભ્યોનો આર્થિક દ્રષ્ટિએ સમાનતા જોવા મળે છે। એટલે કે ઓછી આવક હોય એમને ઓછી સગવડતાને વધારે આવકને વધારે સગવડતા મળે એવું હોતું નથી। એટલે આમની અંદર ઓછી આવક કે વધારે આવક હોય બધાનું સમાન રીતે સચવાતું હોય છે। એમના જે સંતાનો છે એમનું પાલન પોષણ, એમનું શિક્ષણ એ બધું પણ સમાન ધોરણે થતું હોય છે। એમની દરેક નાની મોટી જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી થતી હોય છે। સામાન્ય રીતે જે શારીરિક રીતે દુર્બળ વ્યક્તિઓ છે, જે કમાઈ શકતી નથી, જે વૃદ્ધો છે, તો એ બધાનું આવા સંયુક્ત કુટુંબ છે એ સંયુક્ત કુટુંબની અંદર પૂરતું ધ્યાન આપી અને એનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એને સાચવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। એટલે કે આમાં જે ઉન્નતિ થાય છે એ કુટુંબના કોઈ એક સભ્યની નહીં પણ કુટુંબના જેટલા સભ્યો છે એમની ઉન્નતિને એક સરખું મહત્વ આપવામાં આવે છે। એટલે કહેવામાં આવે છે કે સભ્યોની ઉન્નતિનું સમાન સ્તર જોવા મળતું હોય છે। બીજું છે સામાજિક સુરક્ષા અથવા તો આપત્તિકાળે સહાયક। સામાન્ય રીતે જે મુશ્કેલીનો જ્યારે સમય આવતો હોય છે ત્યારે સંયુક્ત કુટુંબમાં લોકો સાથે રહેતા હોય તો એકબીજાના ટેકાથી એ લોકો ઊભા થઈ શકતા હોય છે। પછી આમની અંદર કોઈ શારીરિક રીતે કોઈ માનસિક રીતે નિર્બળ હોય, કોઈ દુર્ઘટનાગ્રસ્ત એમનામાં કોઈ ખામી આવી ગઈ હોય, કોઈની નોકરી જતી રહી હોય કે એવું કાંઈ પણ હોય, તો આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, કોઈ વ્યક્તિ બહુ માંદી પડી છે અથવા તો એક્સિડન્ટ થઈ છે અને પછી એ કમાવા કે આર્થિક ઉપાર્જન કરી શકે એમ નથી, અથવા તો ઘરની અંદર જે સ્ત્રીઓ છે એ પણ વૃદ્ધ થઈ હોય અથવા તો કોઈ પણ રીતે એમનામાં ખામી હોય તો એમને અહીંયા સુરક્ષા મળે છે। ઘણી બધી વખત બાળ વિવાહ હતા એને પરિણામે વિધવાઓનું પ્રમાણ પણ ઘણું બધું વિશેષ જોવા મળતું હતું, તો આવી સ્ત્રીઓ છે એ વિધવા સ્ત્રીઓને પણ આવું કુટુંબની અંદર સ્થાન મળતું હતું, જેને પરિણામે કુટુંબના કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો એમની અંદર કુટુંબના દરેક સભ્યોને સામાજિક સુરક્ષા મળતી હતી। એટલે કે આપત્તિકાળે એકબીજાને સહાયક બનતા હતા। જવાહરલાલ નહેરુ છે એમણે તો આ સંયુક્ત કુટુંબ પ્રથા છે એમને એક વીમા તરીકે બતાવી છે કે જેમની અંદર શારીરિક કે માનસિક રીતે નિર્બળ લોકો છે અથવા તો જેમની નોકરી જતી રહી છે એવી કોઈ પણ પરિસ્થિતિ છે એમના માટેની ગેરંટી હોય છે કે આવા કોઈ પણ પરિસ્થિતિની અંદર એમને કુટુંબ છે એ સાચવી લેશે અને એને કોઈ પણ પ્રકારનો
અભાવ આવવા દેશે નહીં. અને વૃદ્ધો અને જે અપરિપક્વ બાળકો છે કે જે ડિપેન્ડન્ટ છે એમનું પણ ખ્યાલ અહીંયા બહુ સારી રીતે સચવામાં આવશે, એટલે કે એમને સુરક્ષા પ્રદાન કરવામાં આવશે કે એમને નબળા છે અને નથી કંઈ કરી શકતા એવો એને અહેસાસ થાય નહીં, એમની સાથે ટેકા રીતે ઊભા રહેશે. ત્યાર પછી છે સામાજિક નિયંત્રણ. કુટુંબ કે સમાજ એને જો વ્યવસ્થિત સુચારુ રૂપથી ચલાવવું હોય તો નિયંત્રણ અતિ આવશ્યક છે. કોઈ પણ કાર્ય હોય તો એમના માટે પણ નિયંત્રણ હોવું જરૂરી છે. એટલે આ સંયુક્ત કુટુંબ છે એ સંયુક્ત કુટુંબની અંદર મોટે ભાગે કુટુંબના જે વડા હોય કે જે વડીલ છે એ આ સામાજિક નિયંત્રણનું કાર્ય કરતા હોય છે. સામાન્ય રીતે આવા વૃદ્ધ વડીલ છે એમના અનુભવો છે એ પણ કુટુંબ માટે આવશ્યક છે, એમના સલાહ સૂચનો પણ આવશ્યક છે. એ જ રીતે કુટુંબના સભ્યો દરેકને સમાન રીતે રાખવા, કોઈ સ્વછંદી ન બની જાય, કોઈ એકબીજા સાથે અનુચિત વર્તન ન કરે એ માટે જરૂરી નિર્દેશન આપવું, માર્ગદર્શન આપવું, ઉપદેશ આપવો, સલાહ આપવી અને જરૂર પડે તો શિક્ષા પણ કરવી, એ બધું આ વડીલ છે કે વૃદ્ધ છે કુટુંબનો જે સૌથી મોભી છે એ આ કાર્ય સંભાળતું હોય છે, જેને પરિણામે આ જે નાના સભ્યો છે એ નાના સભ્યો એમનાથી પરિચિત થાય છે અને એ રીતે બધા એકબીજા સાથે સંભથી રહે છે, એકબીજા ઉપર એમની નજર પણ રહે છે, જેને પરિણામે કોઈ ગેરમાર્ગે ન દોરવાઈ જાય અને કોઈ ખરાબ કાર્ય ન કરે. તો આ રીતે સંયુક્ત કુટુંબ છે એ સંયુક્ત કુટુંબની અંદર આવું નિયંત્રણ રહેતું હોય છે. આ કુટુંબ ઉપરનું નિયંત્રણ છે એ જ અત્યારે આપણે જે સમાજ સાથેનું નિયંત્રણ બતાવીએ છીએ એ એનો એક ભાગ જ છે. એટલે કે સમાજની રીતે નિયંત્રણ જે જરૂરી છે એમના પાઠ એમને કુટુંબની અંદરથી મળી જતા હોય છે કે કઈ રીતે એ સમાજમાં રહેવું જોઈએ અને એ જ વસ્તુ કુટુંબની અંદર પણ જોવા મળતી હોય છે. એટલે આવું નિયંત્રણ રાખવાનું કામ સંયુક્ત કુટુંબની અંદર બહુ સારી રીતે થતું હોય છે અને જે સમાજ સાથેનું તાદમ્ય કેળવવાનું છે એમની અંદર પણ આવું નિયંત્રણ છે એ ઘણું ઉપયોગી બની જતું હોય છે. પછી ચોથું છે બાળકોનું સામાજિકકરણ અને સામાજિક ગુણોનું શિક્ષણ. બાળક આપણે બધાને ખ્યાલ છે કે બાળક જ્યારે નાનો હોય ત્યારે એ આત્મલાગી હોય કે પોતાની જરૂરિયાત પૂર્ણ થઈ જતી હોવી જોઈએ, પોતાને ભૂખ લાગે એટલે રડે, પોતાને દૂધ મળી જાય કે એને ખાવાનું મળી જાય એટલે ચૂપ થઈ જાય, એ બીજા કોઈનો વિચાર કરતો હોતો નથી. જ્યારે આ બાળક મોટું થતું જાય છે એમ કુટુંબની અંદર સાથે રહે છે એટલે ઘણું બધું કુટુંબના સભ્યો કે કઈ રીતે વર્તન વ્યવહાર કરે છે એમાંથી પણ શીખી રહે છે અને મોટે ભાગે આવા સંયુક્ત કુટુંબની અંદર કુટુંબના જે વડીલો છે એમનું પૂરેપૂરું સહકાર હોય, સહાનુભૂતિ હોય, સ્નેહ હોય અને એ લોકો બાળકોનો ઉછેર કરે છે, એમની પાસે પૂરો સમય છે એટલે એ બાળકોને કઈ રીતે બધા સાથે હળીમળીને રહેવું, કઈ રીતનું એમનું વર્તન હોવું જોઈએ, ઘરનું કેવું વાતાવરણ હોવું જોઈએ, એકબીજા વ્યક્તિને એ જરૂર હોય તો કઈ રીતે એમને સહયોગ આપવો જોઈએ, ક્યારેક અમુક વસ્તુનો ત્યાગ કરવાની પણ જરૂર પડે તો એ ત્યાગ કરવાનો, સ્નેહ બતાવવાનો, એકબીજા સાથે સહાનુભૂતિ રાખવાની, ટૂંકમાં આ જે નૈતિક મૂલ્યો છે એ નૈતિક મૂલ્યો
ની સમજ. આવા બાળકો જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે એમની અંદર વિશેષ જોવા મળે છે. એટલે કે આવા નૈતિક સ્તર છે એ આવા કુટુંબના ઉછરેલા બાળકોમાં સૌથી વિશેષ જોવા મળતું હોય છે. આ બાળક જ્યારે પુખ્ત વયનું બને છે ત્યારે એમના જ આ ગુણો છે એ સમાજ સાથે પણ પ્રગટ થતા હોય છે. એટલે કે સમાજની અંદર જ્યારે એ પોતાના કાર્ય કરવા જાય છે, પોતાનું કાર્ય સ્થળ હોય છે, તો એમની અંદર પણ એમનામાં આ જે બાળપણમાં આવેલા જે ગુણો છે એ પ્રદર્શિત થતા હોય છે. એટલે કે સમાજની વિવિધ સ્તરમાંથી આવતી વિવિધ સ્વભાવવાળી વ્યક્તિઓ સાથે એ લોકો સરળતાથી અનુકૂલન સાધી શકે છે અને એમના માટેની એમનામાં ક્ષમતા પણ વિશેષ છે. કોઈ પાસેથી વધારે કાર્ય કરાવવાનું હોય તો એ પણ લે છે અને આ રીતે કુટુંબના જે અનુભવી અને વૃદ્ધ વડીલો છે એ બાળકોમાં આવા સામાજિક ગુણો અને સારા સંસ્કારો છે એનું શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. પછી છે શ્રમ વિભાજન. અત્યારે દરેક વિભક્ત કુટુંબ છે તો વિભક્ત કુટુંબની અંદર કામવાળા, રસોયાણા, બીજા ઘણા બધાની જરૂર પડે છે. કારણ શું છે તો કે વ્યક્તિ એક જ છે. એ પુરુષ હોય તો એને વ્યવસાય એકલા સંભાળવાનો છે તો એ ન સંભાળી શકે, એટલે એમાં પણ એને સહયોગી ઘણા બધા કામ અને નોકરોને રાખવા પડે છે. એવી જ રીતે સ્ત્રી છે, એ સ્ત્રી પણ એક જ છે, એની સામે એના પતિની જવાબદારી છે, બાળકોની જવાબદારી છે, જો વૃદ્ધ હોય તો એમની જવાબદારી છે, એટલે એ પણ નથી પહોંચી લેતી, એટલે એમણે પણ આવા મેઇડ ઘરમાં ઘણા બધા રાખવા પડે છે અને ઘણી બધી સેવાઓ ઓછીની લેવી પડતી હોય છે. એ સંયુક્ત કુટુંબમાં જરૂર પડતી હોતી નથી, કારણ કે એમની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે અને એક જ કાર્ય એક વ્યક્તિ કરે અથવા તો ઘણા બધા કાર્યો એક વ્યક્તિ કરે, એને બદલે એક જ કાર્ય ઘણા બધા વ્યક્તિઓ કરે તો સ્વાભાવિક છે કે એ કાર્ય સારી રીતે પૂર્ણ થાય છે, એને સરખો ન્યાય મળે છે અને ઝડપથી પૂર્ણ થતું હોય છે. એટલે જ્યારે સંયુક્ત કુટુંબ છે એ સંયુક્ત કુટુંબની અંદર આ શ્રમ વિભાજન થાય છે અને એમને પરિણામે એમને બહારની કોઈ વ્યક્તિની કાર્ય માટે મદદની જરૂર પડતી હોતી નથી. જેમાં વ્યવસાય ઉપર પુરુષો જતા હોય, ઘર અને બાળકો સંભાળવાનું કામ સ્ત્રીઓ કરતી હોય, શ્રમ વિભાજનની અંદર જે પુરુષો કાર્ય કરતા હોય એમની અંદર પણ નાણાંનો વહીવટ હોય કે અન્ય નિર્ણાયક પરિબળોનો જે કાર્ય કરવાનો હોય છે એ કુટુંબના વડીલો અને અનુભવીઓ કરતા હોય છે. એવી જ રીતે સ્ત્રીઓની અંદર પણ અને જે શ્રમનું કાર્ય છે એ પુખ્ત વયના પુરુષો કરતા જોવા મળતા હોય છે. એવી જ રીતે સ્ત્રીની અંદર પણ બાળકોનો ઉછેર છે કે દરેક ઉપર નિયંત્રણ રાખવાનું, કાર્યની સોંપણી કરવાની, એનો વહીવટ સંભાળવાનો, એ બધું કુટુંબની જે મોટી વડીલ વ્યક્તિ હોય એ સ્ત્રી કરે છે અને કુટુંબના જુદા જુદા કાર્યો છે એ અનેક સ્ત્રીઓ એની સંખ્યા અને એના કાર્ય પ્રમાણે ગોઠવાય અને એ કાર્ય કરતી હોય છે. એવી જ રીતે બાળકો છે, બાળકોનો ઉછેર કરવાનો, બાળકોના સંસ્કાર સિંચન કરવાનો એ કાર્ય પણ કુટુંબની વડીલો છે એ કરતી જોવા મળે છે. એટલે સંયુક્ત કુટુંબ છે એ સંયુક્ત કુટુંબની અંદર ઘણી બધી વ્યક્તિઓ સાથે મળીને કાર્ય કરે છે, એટલે એક ઉપર કોઈ જવાબદારી આવતી નથી, એટલે એમના શ્રમ છે એ શ્રમનું વિભાજન થઈ જતું જોવા મળે છે અને કોઈ પાસેથી ઊંચીની સેવા લેવાની પણ જરૂરિયાત પડતી નથી. ત્યાર પછી આવે છે વ્યક્તિવાદી પ્રવૃત્તિ પર અંકુશ. સામાન્ય રીતે દરેક સંયુક્ત કુટુંબ છે એ સંયુક્ત કુટુંબની વિશેષતા જ એ છે કે બધા સભ્યો છે એ સાથે મળી અને કામ કરે છે. દરેક કાર્ય છે એટલે ભોજન છે, ભોજન પૂજા પાઠ, એ બધી જ વસ્તુઓ છે એ સાથે મળીને કરવામાં આવતી હોય છે.
ત્યારે એમાં કોઈ એક વ્યક્તિ એવી હોય કે જે પોતાની આગવી ઢબથી અલગ રીતે પોતાનું કરવાનો પ્રયત્ન કરે, તો એ અલગ રીતે કરે તો એ વ્યક્તિગત થઈ જાય, તો એ વ્યક્તિગત હિત જોવામાં જાય, તો સંયુક્ત કુટુંબ છે એમાં બીજા લોકોને અન્યાય થાય અને આવા સંયુક્ત કુટુંબ તૂટી જતા હોય છે. એટલે આવી વ્યક્તિગત હિત માટેના જે કાર્યો થતા હોય, જે પ્રવૃત્તિ થતી હોય, એમને અટકાવવી જરૂરી છે. અને આમના માટેનું નિયંત્રણ એ કુટુંબના વડી વડા દ્વારા રાખવામાં આવતું હોય છે. અને એને પરિણામે જે સંયુક્ત કુટુંબો છે એ સંયુક્ત કુટુંબો ટકી રહેતા હોય છે. એટલે આવા સંયુક્ત કુટુંબની અંદર સહનશીલતા અને સહકાર એ ખૂબ અગત્યના છે. અને તો આવી વ્યક્તિગત પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવામાં આવે તો જ એ સંયુક્ત કુટુંબ છે એના અનેક ફાયદાઓ છે એનો લાભ મળી જતો હોય છે, લાભ મળે છે. અને એવા જ કુટુંબ ટકી શકે છે અથવા તો એ જ આપણા આદર્શ કુટુંબો કહી શકે છે. પણ જો એમાં વ્યક્તિવાદ આવી જાય કે હું આટલું કમાઉં છું એટલે મારા બાળકો કે મારી પત્નીને વધારે સારું ભોજન મળવું જોઈએ કે એ કાર્ય કરે નહીં, અથવા તો અમે આ રીતે જઈએ, તો જો એવી વ્યક્તિવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે તો આ કુટુંબો આદર્શ પણ નથી અને આવા સંયુક્ત કુટુંબ તૂટી જવાની સંભાવના રહે છે. એટલે વ્યક્તિવાદી આવી પ્રવૃત્તિઓ છે એમના ઉપર અંકુશ ખૂબ અનિવાર્ય છે. ત્યાર પછી છે કૌટુંબિક તથા સામાજિક સંસ્કૃતિની નિરંતરતા. સામાન્ય રીતે આ નિરંતરતા ક્યાંથી આવે, તો કે એક પેઢીમાંથી બીજી પેઢીને બીજી પેઢીમાંથી એના પછીની પેઢી, એટલે કે જૂની પેઢી છે એ નવી પેઢીને પોતાના જે કુટુંબ છે એમના અને સમાજના જે રીતરિવાજો છે, જે પરંપરા છે, જે પ્રથા છે, વ્યવસાય છે, ધર્મ છે, આપણી જીવનની જે પ્રણાલી છે અને આપણા જે સાંસ્કૃતિક તત્વો અને એની જે વિશેષતાઓ છે એ આવતા હોય છે. એટલે જે વડીલ વ્યક્તિ છે એ પોતાના અનુભવો દ્વારા આ સંસ્કારો છે, આ આપણી રીતરિવાજ છે એ ત્યાર પછીની પેઢી એટલે કે નવી પેઢીને આપે છે. પછી આ નવી પેઢી ફરીથી જૂની થાય અને એના પછીની નવી પેઢી આવે તો આ પેઢી એમના પછીની પેઢીને આ સંસ્કારો આપે છે. એટલે આ રીતે કુટુંબ અને આપણી જે સામાજિક સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના જે સંસ્કારો છે એ આ રીતે પેઢી દર પેઢી એકબીજામાં આવતા હોય છે. અને આ રીતે એ આપણી જે સંસ્કૃતિ છે એ સચવાયેલી રહે છે. એટલે કે આપણી જે સાંસ્કૃતિક સ્થિરતા છે એ જળવાઈ રહેતી હોય છે. એટલે એને નિરંતરતા કહેવામાં આવે છે કે આવા સંસ્કૃતિ એક પેઢીમાંથી બીજી પેઢી એટલે જૂની પેઢીમાંથી નવી પેઢીમાં આવતી રહે અને પેઢી દર પેઢી સુધી એટલે કે અનેક પેઢીઓ સુધી આપણા જે આ સંસ્કારો છે એ સંસ્કારો એકબીજામાં આવતા રહે છે, જે અતિ આવશ્યક છે આપણા કુટુંબો માટે અને આપણી સમાજના વિકાસ માટે, આપણી એક સંસ્કૃતિ ને સાચવવા માટે. ત્યાર પછી આવે છે આર્થિક લાભ. આ આર્થિક લાભની અંદર તમને બધાને ખબર છે કે નાણાકીય જે બાબતો હોય છે એમાં પણ જ્યારે સંયુક્ત કુટુંબ હોય ત્યારે ઘણો બધો ફાયદો થતો જોવા મળે છે. એમાંનું પહેલું છે સહિયારી સંપત્તિ અને સહિયારી આવક. સામાન્ય રીતે કુટુંબની જેટલી પણ સંપત્તિ છે તો એમાં કોઈ એક વ્યક્તિનો એમાં હક હોતો નથી કે એ વ્યક્તિ જ એ સંપત્તિ વાપરે એવું હોતું નથી. એ જે સંપત્તિ છે એ બધા જ એમને સારી રીતે વાપરતા હોય છે. દાખલા તરીકે એક ખેતીવાડીની જમીન છે તો એ બધા જ કુટુંબના સભ્યો સાથે મળી અને એમાં ખેતીનું કાર્ય કરતા હોય. એવી રીતે
ધંધો વ્યવસાય હોય તો એક વ્યવસાયની અંદર પણ બધા સાથે મળી અને કાર્ય કરતા જોવા મળે છે અને એને પરિણામે સહિયારું કાર્ય છે અને સહિયારી આવક પ્રાપ્ત થતી હોય છે. કદાચ કોઈ અલગથી કાર્ય કરતું હોય તો એમની આવક છે એને અલગથી બતાવી અને આવક પ્રમાણે એમને સાચવવા કે એમની વ્યવસ્થા કરવી કે એમના બાળકોની વિશેષતા જોવા મળતી નથી. જે આવક છે એ બધાની સહિયારી આવક છે. આને પરિણામે સૌથી મોટો ફાયદો એ થતો હોય છે કે આમની અંદર કોઈ નિર્બળ વ્યક્તિ છે, કોઈ નિસહાય વ્યક્તિ છે, વૃદ્ધ વ્યક્તિ છે, તો એ બધી વ્યક્તિઓ પણ આમની અંદર સચવાઈ રહેતી હોય છે. અને સંપત્તિ પણ ઘણી બધી હોય એટલે ઘણા બધા લોકો છે એટલે સહિયારી સંપત્તિ થાય એટલે એ ખૂબ મોટા પાયા ઉપર એમની એક મિલકત ઉત્પન્ન થતી હોય છે અને એ આવકમાંથી એ ઘણા બધા કુટુંબના કાર્યો છે એમને કરી શકે છે. ત્યાર પછી છે અવિભાજ્ય જમીન. મેં અગાઉ પણ તમને ચર્ચા કરી હતી કે આપણો દેશ છે એક ખેતી પ્રધાન દેશ છે. જ્યારે ખેતી ખૂબ મોટી જમીનમાં કરવામાં આવે અને કુટુંબના જ બધા સભ્યો સાથે મળીને એ ખેતી કરતા હોય તો એમાં ઉપજ ઘણી બધી સારી ઉત્પન્ન થતી હોય છે. પણ જ્યારે એમની અંદર ભાગ પડી જતા હોય ત્યારે એમાં ઘણી વાડ બની જાય. આ વાડ બની જાય એમાં પણ ઘણી બધી જગ્યા રોકાઈ જતી હોય છે. સાથે સાથે નાની જમીન હોય તો એમાં ઉગાડવું અને ખેતી કરવી એ એટલું જે નથી ઉપયોગી થતું. મોટી જમીન હોય તો ધારે એટલું ઉપજ એ લોકો પેદા કરી શકે છે. સાથે સાથે ભાગો પડી ગયા એટલે વ્યક્તિ શ્રમ જે કાર્ય કરવાવાળી વ્યક્તિઓ છે જે શ્રમ કરવાવાળી વ્યક્તિઓ એ પણ ઘણી બધી ઘટી જતી હોય છે અને એમને પરિણામે જે મજૂરો દાડિયાઓ એ રાખવા પડતા હોય છે અને એમને પરિણામે એમને કંઈ પોતાની જમીનમાં એટલો રસ ન હોય એટલે એ સારી રીતે ઉપજ ન આપે. વ્યક્તિ ઘણી વખત મૂળ માલિક છે એ ગેરહાજર રહેતો હોય, માંદો રહેતો હોય તો એમની જમીન માં કાંઈ ઉગાડી શકતા નથી અથવા તો એને માણસોને ખેડવા માટે આપી દે છે એટલે એમાંથી પણ ઘણો બધી ઉપજ પ્રાપ્ત થતી હોતી નથી. એટલે સંયુક્ત કુટુંબ હોય તો આવી અવિભાજ્ય જમીન હોય અને જેને પરિણામે સારું એવું ઉત્પાદન છે એ સારું એવું ઉત્પાદન પણ કરી શકે છે. ત્યાર પછી છે સંયુક્ત મૂડી. જેટલી મૂડી વધારે હોય, મોટી હોય તો આપણે મોટો જમીન લઈ શકે છે. એવી જ રીતે કોઈ મોટો વ્યવસાય કરવો છે, કોઈ ઉદ્યોગ કરવો છે કે જેમના માટે ઘણી મૂડીની જરૂરિયાત હોય તો જ્યારે સંયુક્ત કુટુંબ હોય જેમની આવક બધાની એક સહિયારી આવક હોય તો આવી મૂડી ઘણી બધી મોટી થાય છે. જેને પરિણામે એણે કોઈ વ્યાપાર ઉદ્યોગ શરૂ કરવો છે તો એમાં આવી સહિયારી મૂડી હોય, સંયુક્ત મૂડી હોય તો એમના માટે એ ઉદ્યોગ કરવો અથવા તો એ વ્યાપાર કરવો ઘણો બધો સરળ થઈ જતો હોય છે. એ જ રીતે કુટુંબના સભ્યો છે એ સભ્યોને પણ આવા સંયુક્ત મૂડીમાંથી ધંધા ઉદ્યોગો સ્થાપ્યા હોય એમાં દરેક પેઢીના લોકો છે એને એમાં કામકાજ મળી રહે છે. બધા સાથે મળીને કામ કરે છે એટલે એક વ્યક્તિને નોકરી મળી ને બીજી બેકાર છે એવો પ્રશ્ન રહેતો હતો નથી. જેમની જેવી આવડત છે એ અનુભવ છે એ પ્રમાણે એ લોકો આ વ્યવસાયમાં જોડાય અને પોતાની જે વિશિષ્ટતા છે એનો લાભ આ વિકાસમાં એના વ્યાપાર ઉદ્યોગના વિકાસમાં આપતા હોય છે. કોઈને વહીવટી કામ સારું ફાવતું હોય તો કોઈને ઉત્પાદનનું કામ વધારે ફાવતું હોય તો આ રીતે દરેક એકબીજા સાથે જોડાય અને કાર્ય કરતા હોય છે. ત્યાર પછી છે ખર્ચમાં ઘટાડો. ખર્ચમાં ઘટાડો કરીએ એ પણ એક પ્રકારની આવક ગણી શકાય એટલે કે એનો એક આર્થિક લાભ આપણે ગણી શકીએ છીએ. આપણને અનુભવ છે કે સામાન્ય રીતે આપણે રિટેલમાં વસ્તુ લઈએ અને હોલસેલમાં વસ્તુ લઈએ તો ઘણો બધો એના કિંમતમાં ફેરફાર થતો હોય છે.
એવું જ આમની અંદર પણ જોવા મળે છે કે કુટુંબમાં સંયુક્ત હોય તો ઘણી બધી એમની જરૂરિયાત છે, એટલે વસ્તુ છે એ હોલસેલમાં ખરીદવામાં આવે છે, એ રીતે પણ એને સરળ પડે છે. અને એક જ વ્યક્તિ હોય તો એ બધે ન પહોંચી શકે, એટલે એને, ધારો કે આપણે બહુ સામાન્ય વાત કહીએ કે કરિયાણાની વસ્તુઓ છે કે શાકભાજીની વસ્તુ છે, તો થોડીક જ જોતી હોય અથવા તો એક જ વ્યક્તિ છે તો એ શાક માર્કેટ સુધી જઈ શકે નહીં, કારણ કે એ શાક માર્કેટ જાય તો એના બીજા કાર્યો બધા અટકી પડતા હોય. તો એ ઘર પાસેથી એ શાકભાજી લે તો એમને બધી જ રીતે મોંઘા પડતા હોય છે, એ થોડા ફ્રેશ પણ ઓછા હોઈ શકે છે અને મોંઘા પણ ઘણા બધા પડતા હોય છે. પણ કુટુંબમાં ઘણા બધા વ્યક્તિઓ છે તો એક વ્યક્તિ શાકભાજી લેવા માટે માર્કેટમાં જઈ શકે છે, અને વધારે જથ્થામાં જોતું હોય તો એ હોલસેલમાંથી પણ એ ખરીદી કરવા જઈ શકે છે. એટલે આ રીતે એમને ઓછા પૈસામાં ખૂબ વધારે વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને એને પરિણામે એમનો ખર્ચ છે એ ખર્ચની અંદર ઘટાડો થાય છે. કાર્ય કરવા માટે પણ બીજા લોકોની સેવા લેવી પડતી હોય વિભક્ત કુટુંબોમાં, તો એ પણ લેવાની જરૂરિયાત રહેતી નથી. દાખલા તરીકે ઘરના કાર્યો કરવા માટે, બાળકોના ઉછેર માટે, વૃદ્ધોની સેવા કરવા માટે આજે જે વિભક્ત કુટુંબોમાં ઓછીની સેવા લેવામાં આવે છે, એટલે કે નાણાં આપીને જે સેવા લેવામાં આવે છે એની જરૂરિયાત પડતી નથી. કુટુંબના સભ્યો વચ્ચે એક કાર્ય જતા હોય છે અને એને પરિણામે ખર્ચ છે ખર્ચમાં ઘટાડો થાય છે. પછી આપણે વાત કરીએ તો સંયુક્ત કુટુંબ છે એના રાષ્ટ્રીય લાભ શું છે. કુટુંબમાં એકતા હોય તો આવા કુટુંબોથી જ સમાજ બને અને સમાજથી રાષ્ટ્ર બને. કુટુંબની એકતા હોય તો સમાજમાં એકતા હોય અને સમાજમાં એકતા હોય તો રાષ્ટ્રની અંદર એકતા જોવા મળે. અને એકતા છે એના અનેક લાભો છે. આપણે કહીએ છીએ કે એક આંગળી હોય તો એ તૂટી જાય, પણ એક મુઠ્ઠી હોય તો, એટલે પાંચેય આંગળીઓ ભેગી મળી અને મુઠ્ઠી બને તો એમની તાકાત ઘણી બધી વધી જતી હોય છે. એમ રાષ્ટ્ર છે એ રાષ્ટ્રની અંદર પણ જો એકતા હોય તો એકતાને કારણે એ વૃદ્ધિ વિકાસ તો સારા કરી જ શકે છે, સાથે સાથે જે સમાજ અને જે અન્ય જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો ઉપર પણ પોતાનું પ્રભુત્વ જમાવી શકે છે, પોતાનું પ્રભુત્વ દાખવી શકે છે. એટલા માટે કુટુંબ હોય કે રાષ્ટ્ર, એકતા એ ખૂબ અગત્યની બાબત છે અને સંયુક્ત કુટુંબમાં આવી એકતાના પાઠ એમને ભણાવવામાં આવ્યા હોય કે સાથે રહેવું, સહયોગ, પરોપકાર, પ્રેમ, એકબીજાની જરૂરિયાત પ્રમાણે સેવા કરવી, સહાનુભૂતિ કરવી, અનુકૂલન સાધુ દરેકના ગુણો સાથે, એ બધું જ એને સંયુક્ત કુટુંબમાં શીખેલું હોય છે. એટલે એમનામાં આવા નૈતિક ગુણોનું ખૂબ વિશેષ અસર હોય છે અને એ જ અસરને કારણે આવી જ વ્યક્તિઓ રાષ્ટ્ર માટે કંઈ કરવાની આવે ત્યારે એકસાથે ઊભા થઈ અને પોતાની ફરજ સમાજ માટેની અને રાષ્ટ્ર માટેની એ સારી રીતે બજાવી શકે છે. એટલે રાષ્ટ્રીય રીતે પણ એમને લાભ તરીકે આપણે સંયુક્ત કુટુંબને બતાવી શકીએ છીએ. ત્યાર પછી છે દેશ સેવા. આ સ્વાભાવિક છે કે કુટુંબ માટે એક વ્યક્તિની વિશેષતા આવશ્યકતા છે એમ દેશ છે, એ દેશને સુચારુ રૂપથી ચલાવવું છે, તો એમના માટે પણ આવા વ્યક્તિઓની જરૂર પડવાની છે. એટલે વિચારીએ કે કુટુંબ ચલાવવા માટે અનેક વ્યક્તિઓ સાથે મળે અને કાર્ય કરે તો કુટુંબની માટે એ સેવા આવશ્યક છે. તો રાષ્ટ્રને સારી રીતે ચલાવવું હોય તો રાષ્ટ્ર માટે પણ આવી વ્યક્તિઓ હોવી ઘણી બધી જરૂરી છે અને આવી વ્યક્તિઓ એ દેશ માટે કશું કરે અને દેશનો વિકાસ કરે, દેશ માટે જે જરૂરી બાબતો છે એમના માટે ચિંતા કરે, એમના માટે વ્યવસ્થા કરે, તો એ જરૂરી છે, જેને આપણે દેશ સેવા તરીકે ઓળખી શકીએ છીએ.
એટલે દેશના વિકાસ માટે પણ આવા દેશ સેવા કરે એવા ઘણા બધા લોકોની જરૂરિયાત છે. તો કુટુંબમાં અનેક સભ્યો હોય જે વ્યવસાય સાથે જોડાયેલા હોય, તો ઘણા બધા વ્યક્તિઓ છે, તો એક વ્યક્તિને દેશનું કાર્ય કરવા માટે આપણે સ્પેર કરવા હોય તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ, કે એમને કુટુંબનો ભાર, કુટુંબના આર્થિક ઉપાર્જનનો ભાર અથવા તો કુટુંબના જે ઘરના કાર્યો છે એમનો ભાર એમના એક ઉપર ન હોય તો બીજા બધા એમનો ભાર ઉઠાવી લે. તો આવી એકાદ વ્યક્તિઓ કુટુંબની આપણે સમાજ અને દેશની સેવા માટે આપણે સ્પેર કરી શકીએ છીએ. દાખલા તરીકે ત્યારે વિભક્ત કુટુંબમાં વ્યક્તિ હોય તો એને આર્થિક ઉપાર્જનની અને કુટુંબની જવાબદારી છે, તો દેશ સેવા માટે એણે કાર્ય કરવું હોય તો એમને કુટુંબની જવાબદારીની સાથે સાથે ન કરી શકે તો એ દેશ સેવા માટે કામ આવી શકે નહીં. એક સ્ત્રી છે, એમણે પણ આવું કરવું હોય તો એ જલ્દીથી કુટુંબની જવાબદારીઓમાંથી છૂટી શકતી નથી. પણ જો એ સંયુક્ત કુટુંબ હોય તો એમાં ઘણા બધા વ્યક્તિઓ છે, એમાંથી કોઈ એક વ્યક્તિ કે એકથી વધારે વ્યક્તિ જેવડું કુટુંબ એ પ્રમાણે એ કુટુંબના વ્યવસાયમાં થોડું ઓછું ધ્યાન આપે અને દેશના કાર્યો માટે વિશેષ સ્થાન અથવા તો વિશેષ કાર્ય કરે તો એ શક્ય બની શકે છે. એટલે દેશ સેવા માટે આવી વ્યક્તિ આપણે આપી શકીએ છીએ. સાથે સાથે સંયુક્ત કુટુંબ માર્યા છે એટલે જે સમર્પણ છે, સેવા છે, એ બધા ગુણો એમની અંદર રહેલા છે, એટલે એ દેશ સેવાની ભાવના એમનામાં પેદા કરવી પડતી નથી. એ આપોઆપ આવે છે અને આ રીતે એ રાષ્ટ્રને લાભકારક કાર્યો કરે છે. અહીંયા આપણે સંયુક્ત કુટુંબના લાભ અથવા તો ગુણ એમની વાત કરી. આવતા લેક્ચરમાં આપણે સંયુક્ત કુટુંબના ગેરલાભ અથવા તો દોષની ચર્ચા